પડ્યું કે પડશે આવી સ્થિતિમાં રહેલ મોરબીના નવા હાઉસિંગના ત્રણ માળિયાની પારાપેટ ધરાશાયી થઈ સદનસીબે જાનહાની ટળી મોરબીના નવા હાઉસિંગના ત્રણ માળિયાની બિલ્ડિંગ જર્જરિત બની જતા વારંવાર પોપડા ખરતા હોવાની રાવ વચ્ચે આજે નવા હાઉસિંગના ત્રણ માળિયાની બિલ્ડિંગની પારાપેટ નીચે ધસી પડી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ ત્રણ માળિયાની બિલ્ડિંગ જોખમી બની ગઈ હોય વહેલી તકે સરકાર અને સંબંધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે મોરબીના ચણાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની સામે આવેલ નવા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયાની ઇમારતો ઘણા સમયથી જર્જરિત બનીને જોખમી બની ગઈ છે તો કે અમુક લોકો આ જર્જરિત નવા હાઉસિંગ બોર્ડના મકાનો ગમે ત્યારે પડે તેવી શક્યતા હોવાથી પોતાના ક્વાર્ટર્સ ખાલી કરીને સલામત સ્થળે ખસી ગયા છે બાકીના સામાન્ય પરિવારો પાસે આવી કોઈ સગવડ ન હોવાથી ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા છે ત્યારે આ જર્જરિત મકાનોમાં વસવાટ કરી રહેલ લોકો છે એનામાં ભય પ્રસરી જવા પામ્યો છે નવા હાઉસિંગના ત્રણ માળિયાની બિલ્ડિંગ જોખમી બની ગઈ હોવાથી અવારનવાર નીચે નાના મોટા સ્લેબ પડતા રહે છે દરમિયાન આજે પણ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરીમાં મેઇન રોડ ઉપર આ જર્જરિત ત્રણ માળિયા બિલ્ડિંગની બહારની બાજુની પારાપેટ દિવાલ નીચે ધસી પડી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા આ જોખમી ત્રણ માળિયાના બિલ્ડિંગ છે એ અંગે સરકાર હવે કોઈ નક્કર આયોજન કરે અને કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે।